हेलो, नमस्ते. केम छे विद्यार्थी मित्रों? मजा माने? वेलकम बैक टू बायोलॉजी क्लास. प्रीवियस लेक्चर ની અંદર જે ઉદ્વિકાસ છે તેના માટેના પુરાવાની ચર્ચા કરી છે. ઓકે, આજના લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરવાની છે હવે એડેપ્ટિવ રેડિયેશન એટલે કે સાનુકૂલિત પ્રસરણ અને બાયોલોજિકલ ઇવોલ્યુશન એટલે કે જૈવિક ઉદ્વિકાસ. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો વાત કરીએ પહેલા એડેપ્ટિવ એટલે કે અનુકૂલિત પ્રસરણ. જો હવે નામ જ છે કે અનુકૂલિત, મતલબ કે સજીવને અનુકૂળ અથવા તો એ જગ્યા પર એ વધારે સ્થાયી થઈને રહે તે માટેના ઇવોલ્યુશનની વાત છે. તો જે કંઈ આપણે અત્યારે ઉદ્વિકાસની ચર્ચા કરીએ છીએ કે ભાઈ પૃથ્વી કે જેનો ઉદ્ભવ એ 4.5 બિલિયન વર્ષ પહેલા જે કે પણ થયો છે, તો ત્યાર પછી તેના પર જે કે પણ સજીવ સૃષ્ટિ આવી છે તે સજીવ સૃષ્ટિ એ પર્યાવરણને અનુકૂળ થઈ અને એ ત્યાં આપણે વાત કરીએ તો પ્રભાવી બની છે, રાઈટ. તો અહીંયા પણ એ જ વાત છે, એડેપ્ટિવ રેડિયેશન અનુકૂલિત પ્રસરણ, કે જ્યાં વિવિધ જાતિ એના ઉદ્વિકાસની પ્રક્રિયા એ આપેલા ભૌગોલિક વિસ્તાર સુધી પ્રસરવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે અનુકૂલિત પ્રસરણ. કે જેમ જેમ પૃથ્વી પર જે વાતાવરણ સજીવ માટે યોગ્ય થવા લાગ્યું તે માટે એ જે ભૌગોલિક વિસ્તાર છે ત્યાં વિવિધ જાતિ એના સજીવો ત્યાં આવીને વસવાટ કરે છે. તો અનુકૂલિત જે પ્રસરણ છે એની ડેફિનેશન એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે વાત કરીએ તો મહત્વની છે, કે વિવિધ જાતિઓના ઉદ્વિકાસની જે પ્રક્રિયા એ આપેલા ભૌગોલિક વિસ્તાર સુધી પ્રસરવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે અનુકૂલિત પ્રસરણ. અને સજીવો એ જીવવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે. ઓકે, અને સીધી વાત છે કે જે કે પણ પર્યાવરણ છે તેને અનુરૂપ તે જગ્યાએ એ સજીવો રહેતા હોય છે. એ પછી વધારે ગરમ રણ પ્રદેશ હોય કે વધારે ઠંડો એન્ટાર્કટિક પ્રદેશ હોય કે પછી વિષુવવૃત્ત પ્રદેશ હોય, રાઈટ. તો હવે આ જે પર્યાવરણ છે એના ઘટકો કોઈ સ્થિર નથી. તાપમાનની અંદર ફેરફાર થતા હોય છે, પ્રકાશની અંદર ફેરફાર છે. તો એટલા માટે પર્યાવરણના જે કે પણ ઘટકો છે આપણે આ ઘટકોને કદાચ એવું કહી શકીએ કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. એમાં વધારે જે મહત્વના ખાસ કરીને અજૈવિક ઘટકો, તો આવા જે ઘટકો હોય છે એ સ્થિર હોતા નથી અને આવા ઘટકો સમય અને જે કે પણ સ્થળ છે તે પ્રમાણે બદલાતા રહે છે, રાઈટ. કારણ કે ભૌગોલિક વિસ્તાર મુજબ જે કે પણ તાપમાનની અંદર છે, પ્રકાશ, ઓકે, તો આ બધાની અંદર વેરિએશન જોવા મળે છે. તેથી સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે, મતલબ કે સુમેળ સાથે છે પર્યાવરણ સાથે. અને આમ જે કે પણ સજીવ છે તેની પર્યાવરણ સાથેની જે સુસંગતતા છે એને આપણે અનુકૂલન તો કહીએ છીએ, રાઈટ. કારણ કે અનુકૂળ એ જ વસ્તુ છે ને, કે જે કે પણ સજીવ છે એ સજીવ ત્યાંના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરી અને ત્યાં વસવાટ કરે છે અને પોતાની જે કે પણ સંતતિ છે તેનું એ નિર્માણ કરે છે. એટલે એવું આપણે કહી શકીએ કે તે સજીવ તે પર્યાવરણને અનુકૂલન સાધી રહ્યો છે, રાઈટ. જ્યારે એક જ જૂથના સજીવો એ જુદા પર્યાવરણ અથવા તો નિવાસ સ્થાનમાં જ્યારે વસવાટ કરે છે ત્યારે તેઓ વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે અને એને કહેવાય છે અનુકૂલિત પ્રસરણ. એટલે આ સેકન્ડ ડેફિનેશન વ્યવસ્થિત, કે જ્યારે એક જ જૂથના સજીવો જ્યારે અલગ અલગ પર્યાવરણ અને નિવાસ સ્થાનમાં વસવાટ કરે છે અને એ વસવાટની અંદર જ્યારે અનુકૂલિત થઈને રહે છે તો એ પર્યાવરણને આપણે એવું કહી શકાય કે તે સજીવ માટે વધારે અનુકૂલિત છે, સુસંગત છે અને જે કે પ્રક્રિયા છે તેને કહેવાય અનુકૂલિત પ્રસરણ, એડેપ્ટિવ રેડિયેશન. ઓકે, એટલે વ્યવસ્થિત ફરીવાર, કે એક જ જૂથના સજીવો જુદા પર્યાવરણ અથવા તો નિવાસ સ્થાનની અંદર જ્યારે વસવાટ કરે છે, ફોર એક્ઝામ્પલ આપણે એવી વાત કરીએ કે જે કંઈ ભારતીય જે કબૂતર છે તો એ જ ભારતીય કબૂતર ભારતના વિવિધ પ્રદેશની અંદર અને ઇવન અલગ દેશની અંદર પણ આ જ કબૂતરના જે જૂથ હોય છે એ આપણને જોવા મળે છે. ત્યારે હવે એ કબૂતર
કયા પ્રકારે રહે છે, કયા પ્રકારનો ખોરાક છે, તો આ જે બધી બાબતો છે તે અહીંયા અનુકૂલિત પ્રસરણની અંદર એનો સમાવેશ થતો હોય છે. અનુકૂલિત જે પ્રસરણ છે એના મુખ્ય કારણમાં, કારણ કે આવા સજીવો શા માટે અલગ અલગ પર્યાવરણમાં જતા રહ્યા, એક જ જૂથના હોવા છતાં પણ શા માટે એ પોતે અલગ અલગ પર્યાવરણ કે અલગ અલગ નિવાસસ્થાનમાં જતા રહ્યા, તો એનું એક મુખ્ય કારણ છે ખોરાક. ઓકે, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે સજીવ છે એમની વચ્ચે આ ખોરાક બાબતે સ્પર્ધા થતી હોય છે. ત્યારબાદ સુરક્ષા છે, જે કંઈ સંતતિ આગળ લઈ જવા માટે તો કે સંવનન પ્રક્રિયા, તો આ સંવનન જે સ્થળ છે તેમની જરૂરિયાત, નવા નિવાસસ્થાન, દુશ્મન, એની ગેરહાજરી, કારણ કે જે કંઈ પણ કદાચ નવું નિવાસસ્થાન હશે ત્યાં તેમના કુદરતી પ્રિડેટર્સ એટલે કે કુદરતી જે ભક્ષકો હોય છે એ ત્યાં ગેરહાજર હોય છે. ઓકે, અને ત્યારબાદ સ્પેસિએશન એટલે કે અલગતા. તો આ અનુકૂલિત પ્રસરણના મુખ્ય કારણો છે, રાઈટ, અને આ કારણોની નોંધ લેવાની છે, રાઈટ. અનુકૂલિત પ્રસરણ ત્રણ પ્રકારની અંદર વર્ગીકૃત થાય છે. એમાં પહેલો જે પ્રકાર છે એ સ્થાનિક અનુકૂલીય પ્રસરણ, ત્યારબાદ સમકાલીન અનુકૂલીય પ્રસરણ અને ખંડીય અનુકૂલીય પ્રસરણ. તો આ ત્રણ પ્રકાર છે, સ્થાનિક, સમકાલીન અને ખંડીય. ઓકે, પણ વ્યાખ્યા યાદ રાખવાની છે કે શું એક જ જૂથના સજીવ જ્યારે અલગ અલગ નિવાસ સ્થાનની અંદર પોતે વસવાટ કરે છે તો એને આપણે અનુકૂલિત પ્રસરણ કહીએ છીએ. એટલા માટે જે મુખ્ય ડેફિનેશન કે વિવિધ જાતિના ઉદ્વિકાસની પ્રક્રિયા એ આપેલ ભૌગોલિક વિસ્તાર સુધી પ્રસરવાની પ્રક્રિયા. ઓકે, તો આ પણ અનુકૂલિત પ્રસરણ, રાઈટ. ઓકે, તો પહેલો પ્રકાર ઉદાહરણ સાથે સમજીએ, સ્થાનિક અનુકૂલિત શાખાઓ. સ્થાનિક અનુકૂલિત એટલે કે અહીંયા જે કે પણ સજીવ છે એ એક જ સ્થાને રહેવા છતાં પણ એમની જે કે પણ આપણે આદતો હોય છે તેમાં થોડુંક વેરિએશન જોવા મળે છે. તો વિશાળ જે કે પણ વિસ્તાર વાળી જગ્યામાં વિવિધ દિશામાં થયેલા વિકાસનું એ નિર્દેશન કરે છે. કોણ? તો કે સ્થાનિક અનુકૂલિત શાખાઓ. ફોર એક્ઝામ્પલ, આપણે એક જ સ્થાનની વાત કરીએ, આફ્રિકા. તો આફ્રિકાની અંદર બે પ્રકારના અહીં આપણને ગેંડા જોવા મળે છે, રાઇનોસ. એમાં એક રાઇનોસ છે ગ્રેઝિંગ એટલે કે ચરનારા છે, કે જે ખુલ્લા મેદાનમાં જોવા મળે છે. તો તમે આ પહેલો જે પ્રકાર છે એ પ્રકાર કોણ છે? તો કે ચરનારા છે, કે જે ખુલ્લા મેદાનની અંદર જે કે પણ આ ઘાસની છે એને ચરે છે. અને બીજા જે પ્રકારના ગેંડા જોવા મળે છે, કુમળા જે કંઈ પણ પાંદ છે એમને ચાવનારા, બ્રાઉઝિંગ, કે જે વૃક્ષાદિત જંગલની અંદર જોવા મળે છે. એટલે વિસ્તાર જો એક જ છે, સ્થાન કોણ? તો કે આફ્રિકા. પણ આફ્રિકાના જે જંગલો છે તેમાં જે કંઈ પણ મેદાની પ્રદેશ અને જે વૃક્ષાદિત જે પ્રદેશ છે, તો બંનેની અંદર જે કંઈ પણ જો એક જ જૂથ કોણ? રાઇનોસ. પણ આ રાઇનો એ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. એક અનુકૂલિત થયા છે ઘાસ ચરવા માટે અને એક અનુકૂલિત થયા છે પાન ખાવા માટે, એટલે કે પાન ચાવનારા, ગ્રાઉઝિંગ. ઓકે, રાઈટ. તો આ બાબત છે જો સ્થાનિક અનુકૂલિત શાખા, અને એનું ઉદાહરણ છે આફ્રિકન ગેંડા, કે જે એક ચરનારા છે અને એક પાન ચાવનારા છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો સમકાલીન પ્રસરણ. આ જે સમકાલીન પ્રસરણ છે તે વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિસ્તાર કે જે કઈ વિભાગ છે તેમાં પ્રસરણ જોવા મળે છે. કયું? તો કે સમકાલીન, કે જ્યાં ડાર્વિન તેના પ્રવાસ દરમિયાન ગેલાપાગોસ ટાપુ, ઓકે, આ ટાપુ નામ યાદ રાખવાનું છે, ગેલાપાગોસ ટાપુ, તો ત્યાં પહોંચ્યા અને જ્યાં તેણે એક નાના કાળા જે પક્ષી એને ફિંચ નામ અપાયું અને ડાર્વિનના માનમાં એમને ફિંચ અથવા ડાર્વિન ફિંચ પણ કહે છે. તો આ જે નાના જે કાળા પક્ષી એની અંદર વિવિધતાનું અવલોકન કર્યું અને ત્યારબાદ આ જે પક્ષી છે ડાર્વિન ફિંચ તરીકે ઓળખાય છે. ડાર્વિને આ જે ટાપુ પર ઘણી બધી ફિંચ એને જોઈ અને તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ આ ટાપુ પર ઉદ્વિકાસ પામી છે. જે કંઈ મૂળભૂત જે ફિંચ છે એ બીજ આહારી લક્ષણો વાળી હતી. ઓકે, પણ કીધું તેમ કે જે કંઈ પણ આપણે વાત કરીએ તો ખોરાકની વાત કરીએ તો એમને ખોરાકની હવે તંગી જણાતા, કે જે કંઈ આ બીજ આહારી લક્ષણો વાળી જે ફિંચ હતી, તો હવે આ જે ફિંચ છે એ હવે અલગ અલગ જે કંઈ પણ ખોરાક મળે છે તેને અનુરૂપ એમની જે ચાંચ હોય છે તેની અંદર વેરિએશન જોવા મળ્યું. તો મૂળભૂત જે ફિંચ છે એ ફિંચ બીજ આહારી લક્ષણો સાથે
તેણે અન્ય જે સ્વરૂપો છે માટે પણ તેની ચાંચ એ ઉદ્ભવી અને જેમણે તેને કીટ ભક્ષી અને શાકાહારી ફિંચ બનાવી દીધી. એટલે તમે આ આકૃતિમાં જુઓ તેમ કે જે કે પણ એના પૂર્વજ એન્સેસ્ટર જે ફિંચ છે તે કોણ છે, તો કે બીજ આહારી લક્ષણો વાળી છે, એટલે કે પોતે બીજ ખાય છે. પણ હવે જે કંઈ કુદરતની અંદર ઘટના થતી હોય, વોટએવર જે કંઈ પણ હોય, પણ તે દરમિયાન જે કંઈ પણ ખોરાક છે, તો એ ખોરાકની તંગી કદાચ અનુભવાતી હશે. તો હવે જે અમુક ફિંચ હશે એ પોતે ઇન્સેક્ટ ઇટિંગ એટલે કે જે જીવાત હોય છે તે ખાવા લાગી, તો એમની જે કંઈ પણ ચાંચ હશે, એમની સીધી ચાંચ, તો વેરિએશન. ત્યાર પછી વુડ પીકર ટાઈપ ઇન્સેક્ટ ઇટિંગ, ત્યાર પછી સીડ ઇટિંગ એટલે કે બીજ ખાનારી. ઓકે, તો આવી જે કંઈ ફિંચ છે તે બધી જોવા મળી, પણ ક્યાં? તો કે આ ગેલાપાગોસ ટાપુ પર, જે ડાર્વિને પોતે પ્રવાસ કર્યો છે તે ટાપુ પર આ અલગ અલગ પ્રકારની ફિંચ જોવા મળે છે. અને એને આપણે નામ આપીએ છીએ સમકાલીન પ્રસરણ, કારણ કે એમના જે કંઈ પણ પૂર્વજ છે એક જ છે. અને આ જે એક જ પૂર્વજ કે જેમાંથી હવે કુદરતી નેચરલ સિલેક્શન, જેને આપણે કુદરતી પસંદગી કહીએ છીએ અથવા પ્રાકૃતિક પસંદગી, તે મુજબ અલગ અલગ જે કે ફિંચ છે તેની અંદર થોડુંક વેરિએશન, અને એ વેરિએશન તો કે એની ખાવાની આદતોમાં, અને એ પ્રમાણે એમની ચાંચ એની અંદર પણ વેરિએશન જોવા મળે છે. ઓકે, તો આ વાત છે સમકાલીન પ્રસરણ અને તેને સંબંધિત ડાર્વિન અને ડાર્વિન ફિંચ બાબતે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, ખંડીય અનુકૂલ પ્રસરણ. અહીંયા ખંડીય જે અનુકૂલિત જે પ્રસરણ છે, તો ફોર એક્ઝામ્પલ આપણે ખંડ એક પ્રદેશ એની વાત કરી, અને આ જે પ્રદેશ છે તેની અંદર જે કે પણ સજીવો હોય છે તે પોતે અનુકૂલિત પામ્યા છે. કે એક જ ભૌગોલિક ખંડની અંદર, તો એ ખંડમાં જીવતા ચોક્કસ વર્ગના સજીવમાં એ ઉદ્વિકાસીય પ્રસરણની રેખા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ, એટલે કે આ જે ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ એટલે કે ઓસ્ટ્રેલિયન ખંડની અંદર જોવા મળતા સજીવો, અને એને નામ આપ્યું છે માર્સુપિયસ. તો મોટા ભાગના જે કે પણ માર્સુપિયલ્સ છે, અને માર્સુપિયલ્સ એ એકબીજાથી ભિન્ન હતા, પણ તે બધા ઓસ્ટ્રેલિયન જે ટાપુ છે એના મહાદ્વીપની અંદર જ વિકાસ પામ્યા છે. ઓકે, તો જે કે પણ અહીંયા સજીવો છે એ સજીવો પોતપોતાનું જે કે પણ અનુકૂલન છે તે પોતે વિકસાવે છે. ઓકે, તો અહીંયા માર્સુપિયલ્સ જે કે પણ જોવા મળે છે ખંડીય અનુકૂલન એટલે કે માર્સુપિયલ રેડિયેશન, કે જેમાં છે ટાસ્માન વરુ છે, ત્યાર પછી ટાઈગર કેટ છે, પટ્ટાવાળું કીડી ખાવ સજીવ છે, માર્સુપિયલ ઉંદર છે, ત્યાર પછી કાંગારૂ છે, વોમ્બેટ છે, તેન બેન્ડિકોન છે, કોઆલા છે, માર્સુપિયલ ચચુંદર છે, તેન સુગર ગ્લાઇડર છે, એક પ્રકારની ખિસકોલી. ઓકે, તો આ જે સજીવ છે એ સજીવ એવું કહી શકાય કે ચલો એ સસ્તન છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ એ સસ્તન વર્ગ છે, અને આ જે સસ્તન વર્ગ છે તે સજીવો આ ઓસ્ટ્રેલિયન ખંડની અંદર જ એ વિકસિત થયા છે. ઓકે, રાઈટ. તો નેક્સ્ટ વાત કરીએ તો હવે આ જે ઓસ્ટ્રેલિયન જે માર્સુપિયલ છે તે સિવાય અન્ય જે ભૌગોલિક જે વિસ્તાર છે તેની અંદર પણ અહીંયા એક કરતા વધારે અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે, અને એને કહેવાય છે કેન્દ્રાભિસારી કન્વર્જન્ટ ઉદ્વિકાસ કહે છે. ઓકે, એટલે આ જે બાબત છે એ હાઈલાઈટ અત્યારે એટલા માટે કે જો એ કદાચ તમારી પાસે જો જૂની એનસીઆરટી હશે તો અહીંયા એક શબ્દ આપ્યો છે અપસારી, પણ ઇંગ્લિશમાં છે કન્વર્જન્ટ. એટલે કન્વર્જન્ટ એ કેન્દ્રાભિસારી છે, અને આ જે આકૃતિ જે એનસીઆરટીમાં આપી છે ત્યાં આકૃતિમાં નીચે જે લખાણ છે તેમાં પણ અપસારી છે, તો એ સુધારો કરજો અને ત્યાં કેન્દ્રાભિસારી કન્વર્જન્ટ ઇવોલ્યુશન લખી નાખજો. ઓકે, તો એક કરેક્શન છે. તો અલગ જે કે પણ ભૌગોલિક વિસ્તાર કે જે ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા જે કે પણ સજીવો છે એ પણ હવે એક કરતા વધારે તેમાં અનુકૂલિત પ્રસરણ જોવા મળે છે, અને એને કહેવાય છે કેન્દ્રાભિસારી. ઓકે, અને ઓસ્ટ્રેલિયાના જે કે પણ જરાયુ જે સસ્તનો છે એ પણ અહીંયા અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. અને આ પ્રકાર હવે દરેક જરાયુ જે કે પણ સસ્તન એ માર્સુપિયલ જે હોય છે, એટલે કે જેને આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ કહીએ છીએ, તો એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ એને સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો જરાયુજ વરુ અને ટાસ્માનિયન વરુ,
એટલે જો જે કે પણ સજીવ છે એ સજીવ એક જ જૂથના છે, જરાયુ સસ્તન તરીકે અહીંયા આકૃતિમાં તમને વરુ છે, તો અહીંયા એ જ વરુ સમકાલીન ઉદ્વિકાસ પામ્યું છે અને એ છે ઓસ્ટ્રેલિયન ખંડની અંદર, તો કે ટાસ્મેન વરુ છે. ઓકે, અને આવું કદાચ આપણે જો કહી શકીએ કે ઇન્ડિયન એટલે કે રાજસ્થાનના રણમાં જે કે પણ ઊંટ જોવા મળે તે, અને ત્યાર પછી જે કે પણ અલગ અને ખાસ કરીને ગોબીના રણની અંદર જે ઊંટ જોવા મળે, તો એ બંનેની અંદર ઘણો બધો તફાવત છે ને. છે તો ઊંટ જ તે, પણ તફાવત છે. કહેવાય સસ્તન, રાઈટ? કારણ કે એ બંને ખંડ અલગ પડી ગયા અને આ ખંડીય અનુકૂલિત છે. તો જે કે પણ અહીંયા જરાયુ જે કે પણ સસ્તન છે, અને એ સસ્તન ફોર એક્ઝામ્પલ આપણે જો નોર્મલ છછુંદરની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયન ખંડની અંદર આ જ સસ્તન જે છે કે જે છછુંદર છે, પણ એને કહેવાય છે માર્સુપિયલ છછુંદર. ઓકે, કીડીખાઉ જે કે પણ જરાયુ જે સસ્તન છે, તો એ જ ઓસ્ટ્રેલિયા ખંડની અંદર તો કે નંબર તરીકે ઓળખાય છે, જેને આપણે સામાન્ય જે કે પણ ઉંદર છે તો એ માર્સુપિયલ ઉંદર તરીકે ઓસ્ટ્રેલિયાની અંદર. ઓકે, એટલે એવું કહેવાય છે કે આ કોણ છે, તો કે કેન્દ્રાભિસારી, કે જ્યાં જરાયુ સસ્તન એ માર્સુપિયલ ને સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, જૈવિક ઉદ્વિકાસ, બાયોલોજિકલ ઇવોલ્યુશન. ઓકે, કે જેની અંદર આપણે સમજશું ડાર્વિન, ધેન લેમાર્કવાદ. ઓકે, તો હવે આજે જૈવિક જે ઉદ્વિકાસ છે, ત્યાં કે જ્યારે વિવિધ ચયાપચયક જે કે પણ ક્ષમતા છે તેની સાથેના સજીવોના કોષીય સ્વરૂપની શરૂઆત થઈ, ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્વિકાસ થયો હશે તેવું માને છે જૈવિક ઉદ્વિકાસ. અને ડાર્વિન એ ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક જે કે પણ પસંદગી છે, જેને આપણે નૈસર્ગિક અથવા તો નેચરલ સિલેક્શન, એને મહત્વ આપે છે, રાઈટ? સજીવોના જે કે પણ નવા જે સ્વરૂપો જે પ્રગટ થવાનો જે દર, એ જીવનક્રમ સાથે જ્યારે સંકળાયેલો હોય છે, અને આ જ્યારે સંકળાય છે ત્યારે એ દર કાં તો ધીમો અથવા ઝડપથી પણ હોય છે. તો જ્યારે એ ઝડપથી વિભાજન પામતા જે સૂક્ષ્મ જીવો એ ઊંચી ગુણન ક્ષમતા ધરાવે છે, અને કલાકોની સંખ્યામાં એ આપણે વાત કરીએ તો પોતાની જે કે પણ સંતતિ છે એ લાખોની સંખ્યામાં પ્રાપ્ત કરી નાખે છે. ઓકે, એટલે થોડીક જ કલાકોમાં આ સજીવોની સંખ્યા કેવી થઈ જશે, તો કે લાખોની. અને ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપેલ કોઈ એક માધ્યમની અંદર વૃદ્ધિ પામતા બેક્ટેરિયાની વસાહત, ફોર એક્ઝામ્પલ એ, તો આ જે વસાહત છે એ છે એ ખાદ્ય ઘટકોના ઉપયોગ કરવાની જે કે પણ ક્ષમતા છે તેની અંદર વિવિધતા ધરાવે છે. ઓકે, અને જો એ માધ્યમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાય તો વસ્તીનો તે જ ભાગ એટલે કે બી એ બાકી રહે છે, અને જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે. ઓકે, એટલે આ જે ઉદાહરણ છે એ ઉદાહરણને કોઈ આપણે સામાન્ય એવું સમજી લઈએ કે વૃદ્ધિ પામતા જે બેક્ટેરિયાની એક વસાહત છે, ફોર એક્ઝામ્પલ એ, તો અહીંયા આપણે બાજુમાં આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે બિફોર સિલેક્શન એટલે કે પસંદગી થયા પહેલા, તો કે આ જે વસ્તી છે એ વસ્તીની અંદર વિવિધ પ્રકારના સજીવો, અને અહીંયા આપણે વાત કરીએ છીએ કે ભાઈ બેક્ટેરિયા વસાહત એ, તો અહીંયા બેક્ટેરિયાની ઘણી બધી વસાહતો રહે છે. પણ હવે આ જે બેક્ટેરિયાની જે વસાહત છે એમાં હવે જે કંઈ પણ સંવર્ધન માધ્યમ આપવામાં આવ્યું છે એમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ, ફોર એક્ઝામ્પલ એવી વાત કરીએ કે આ જે વસાહત છે એ કીધું તેમ કે બધા પ્રકારના છે, કોઈ ટ્રિપ્ટોફેન માટે છે, કોઈ લેક્ટોઝ માટે છે, કોઈ આપણે હિસ્ટ્રીન માટે છે, એવું વિચારી લઈએ. ચલો, તો એમાં હવે માધ્યમમાં ફેરફાર કરીએ અને એવા બેક્ટેરિયા કે જે ટ્રિપ્ટોફેન જે વિવિધતા છે એટલે કે ટ્રિપ્ટોફેન માધ્યમમાં હોય અને પોતે જીવિત રહી શકે છે, તો માત્ર એને જ આપવામાં આવે, મતલબ કે આ જે માધ્યમ છે તેની અંદર બધા પ્રકારના પોષણ નહીં આપતા, માત્ર આપણે ટ્રિપ્ટોફેન આપીએ. તો હવે જે કે પણ ટ્રિપ્ટોફેનનું પાચન કરી શકે છે તેવા જ બેક્ટેરિયાનું સિલેક્શન આગળની સંતતિ માટે થશે, અને બાકીના કે જે આપણે વાત કરી તેમ કે લેક્ટોઝ છે, હિસ્ટિડિન છે, જો માધ્યમમાં નહીં આપીએ તો એ બેક્ટેરિયા કોને મતલબ પાચન કરવાની ક્ષમતા, તો કે લેક્ટોઝ વાળા બેક્ટેરિયા લેક્ટોઝનું પાચન કરશે, હિસ્ટિડિન વાળા બેક્ટેરિયા હિસ્ટિડિનનું, અને ટ્રિપ્ટોફેન વાળા બેક્ટેરિયા ટ્રિપ્ટોફેનનું. પણ આ માધ્યમમાં જે કે પણ વેરિએશન છે તેમાં માત્ર આપણે હવે ટ્રિપ્ટોફેન જ એડ કરીએ, બાકીના બે જે ઘટકો છે એને એડ નથી કરવા, તો થશે શું
કે જે ટ્રિપ્ટોફેનનું પાચન કરી શકે છે એવા જ બેક્ટેરિયા આ માધ્યમમાં ગ્રો થશે અને તેમની વૃદ્ધિ થશે, અને હવે એ વૃદ્ધિ થશે તો એમની પસંદગી થશે તો એ પોતાની એક નવી સંતતિ નિર્માણ કરશે, અને વાત કરી તેમ કે એક મોટી એક સંતતિ નિર્માણ કરશે એટલે કે ફાઇનલ પોપ્યુલેશન. ઓકે, એટલે આ એક સામાન્ય ઉદાહરણ સમજવાનું છે કે નેચરલ સિલેક્શન કે કુદરત એને પસંદ કરે છે કારણ કે એની પાસે એ વાતાવરણમાં રહેવા માટેની ક્ષમતા છે જે અન્ય પાસે નથી હોતી. ઓકે, એટલે કે જે અન્ય પાસે નથી એ લેફ્ટ થાય છે, જેની પાસે છે એ હવે કુદરતની અંદર પસંદગી પામે છે અને પોતાની સંતતિ નિર્માણ કરે છે. રાઈટ, તો કીધું તેમ કે આ જે પરિસ્થિતિ છે તેની અંદર સ્વીકારેલા જે કે પણ મતલબ કે બેક્ટેરિયા છે એ પોતાની સંતતિ નિર્માણ કરશે. એટલે હવે એક ચોક્કસ સમય દરમિયાન આ જે વસ્તી છે એનું ભિન્ન રૂપ બીજા કરતા વધશે. ઓકે, કારણ કે બીજાની સાપેક્ષે એ સંતતિ વધશે અને એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે કે જે ટ્રિપ્ટોફેનનું પાચન કરી શકે છે. રાઈટ, તો અહીંયા આપણે કહી શકીએ કે બીની જે યોગ્યતા એ કરતા નવી પરિસ્થિતિમાં વધારે યોગ્ય છે, એટલે કે એમની પાસે આ નવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એ સક્ષમ છે. ઓકે, અને હવે પસંદગી પામવા અને ઉદ્વિકાસ માટે જનનિક આધાર એ જરૂરી હોય છે કારણ કે એમની પાસે ટ્રિપ્ટોફેનનું પાચન કરી શકે તેવા પ્રકારના એન્ઝાઇમ્સ માટેના કોડિંગ હાજર હતા. તો આ જે સંકેતો છે એ ક્યાં હાજર હોય છે? જનીનમાં. એટલે કહે છે કે જનનિક આધાર જરૂરી છે. ઓકે, અને કેટલાક જે સજીવોએ બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધારે અનુકૂલી થયા હોય છે. તો ડાર્વિનના મત મુજબ શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક જે કે પસંદગી એ ઉદ્વિકાસના સિદ્ધાંતના ચાવીરૂપ ખ્યાલ છે, અને આ જે બાબત છે એ એક્ઝામ માટે આઈએમપી. શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના મત મુજબ ઉદ્વિકાસ માટેના ચાવીરૂપ ખ્યાલ છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, લેમાર્કવાદ. ઓકે, તો લેમાર્ક જે વાદ છે તેના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો એક કે સજીવો અને તેના અંગો એ સતત કદમાં વધારો કરતા હોય છે એનો મુદ્દો છે, અને પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય છે અને જળવાય છે. એટલે જો બાબત સમજો, એના મત મુજબ શું છે કે સજીવ અને તેના અંગો એ સતત કદમાં વધતા હોય છે અને પર્યાવરણના દબાણ હેઠળ આવા અંગોનો વિકાસ થતો હોય છે અને જળવાતો હોય છે. હવે જે અંગનો વપરાશ થતો રહે છે તેનો વિકાસ થાય છે, અને જે વપરાતા નથી તે અંગ ઘસારો અનુભવે છે અને સરવાળે નિષ્ક્રિય થઈ જાય છે. આમ સજીવ ઉપાર્જિત કરેલા જે લક્ષણો એ સંતતિને વારસામાં આપે છે. એટલે આ જે લેમાર્ક જે વાદ છે એ ઉપાર્જિત લક્ષણ એનો પણ એક આપણે વાત કરીએ તો વાદ કહેવાય છે. ઓકે, કે ઉપાર્જિત લક્ષણ આનુવંશિકતાવાદ, તો એ આપનાર વ્યક્તિ લેમાર્ક છે કે જે એવું કહે છે કે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં જે કે પણ લક્ષણ ઉપાર્જિત કર્યા છે અથવા પોતે એ શીખ્યા છે તો એ લક્ષણ એની પેઢીમાં ત્યાર પછી સ્થળાંતરણ થાય છે એવું કહે છે. ઓકે, જો કે એની ત્રુટિ આપણે સમજવાની છે, પણ એના પહેલા વિધાનને સમજવાનું છે કે જે કે પણ સજીવ છે તો એ સજીવ અને તેના જે અંગો છે એ સતત કદમાં વધારો કરતા રહે છે, અને પર્યાવરણના દબાણ હેઠળ અંગનો વિકાસ થાય છે ત્યારબાદ એ જળવાય છે. બીજી બાબત એ છે કે જે અંગનો વિકાસ થાય છે એ એવું કહેવાય કે સતત વપરાતા હશે, એટલે કે જે સતત વપરાય છે તેનો વિકાસ છે અને જે નથી વપરાતા એ નિષ્ક્રિય થઈ જાય છે. ઓકે, અને આમ ઉપાર્જિત કરેલા જે લક્ષણ એ આવનારી જે પેઢી છે એમાં સ્થળાંતરિત થાય છે. ઓકે, તો એ એમની જે કે પણ ત્રુટિ છે મર્યાદા છે એને સમજીએ તો સજીવ એના અંગ કે કદની અંદર વધારો કેટલાકમાં સાચો છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો જે કે પણ સજીવ તરીકે ઘોડો, હાથી, સપુષ્પી જે વનસ્પતિ છે એમાં છોડ અને ક્ષુપ એ નાના કદ ધરાવે છે, વૃક્ષ એ જૂના હોવા છતાં વધારે કદના હોય છે. ચલો અમુક બાબત છે એના માટે સાચી છે, પરંતુ ચલો વનસ્પતિ એ પોતે એવું કહેવાય કે સતત વૃદ્ધિ બતાવે છે પણ કદમાં તો વધતા નથી ને, કારણ કે વાત કરી તેમ કે આપણે જેને છોડ અને જે ક્ષુપ કહીએ છીએ તો એ આખું વર્ગીકરણ અલગ જ છે ને. હવે એ જે છોડ છે એ છોડ પછી પોતાના
કદમાં એક અંશે કદ વધી જાય પછી એના કદમાં એ વધારો કરતા નથી, એ પોતાની ઊંચાઈ જાળવી રાખે છે. એવું જ કોના માટે છે? શુક માટે છે ને, કારણ કે શુક એ પછી કઈ વૃક્ષ મોટું બનતું નથી જોવું, રાઈટ? તો આ એની ત્રુટિ છે. બીજી બાબત કે તેના ઉદાહરણમાં જીરાફ, એની ડોકનું જે ઉદાહરણ છે એ પણ સ્વીકાર્ય નથી થતું. કારણ કે આ જે બાબત છે કીધી તેમ કે જે અંગનો સતત વપરાશ થતો હોય છે તેનો વિકાસ થાય છે. તો અહીંયા જીરાફ છે એની ડોકની આપણે વાત કરી છે કે નાની છે ત્યાર પછી વધારે પોતાની જરૂરિયાત મુજબ એ ડોક વધારે લાંબી થાય છે, અને જેમ જેમ ખોરાક એ હવે ઉપર મતલબ કે જાય છે એટલે કે એનો જે ખોરાકનું જે પ્રાપ્તિ સ્થાન છે એની ઊંચાઈ વધતી જાય છે, તો તેમ એની જે ડોક છે એની ઊંચાઈ પણ વધતી જાય છે. ઓકે, તો આ જે બાબત છે એ પણ આ બાબતમાં સાચી નથી. બીજી વાત કરી કે જે અંગનો વપરાશ થાય છે તેનો વિકાસ થાય છે, આ મુદ્દો પણ સાચો એટલા માટે નથી. આપણને સૌને લાગુ પડે છે ને, બરોબર? જે કંઈ આપણે વિદ્યાર્થી જીવનમાં હતા ત્યારથી લઈને આજની તારીખ સુધીમાં જો આપણે વાંચન કરીએ છીએ, તો આટલું બધું બહોળું વાંચન કરવા છતાં જો આંખનું જે કદ છે, જુઓ, વેરી ગુડ, તો આંખનું કદ એ વ્યવસ્થિત સમાન જ રહે છે, પછી એ આંખનું કદ વધી અને બહુ મોટું નથી થતું ને, નહીંતર આપણી જે આંખ છે એનો ઉપયોગ તો સતત વપરાશમાં જ છે ને, રાઈટ? તો એ બીજા જે અંગો છે, હવે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો જે ઇન્ટરનલ ઓર્ગન છે લાઈક હાર્ટ છે, લીવર છે, આ પોતાનું જે કંઈ પણ ફંક્શન છે પ્રોપરલી કરે છે, તો જો એ કંઈ કદમાં તો મોટા નથી થયા ને. ઓકે, રાઈટ. તો આ લેમાર જે વાદ છે એની ત્રુટિ છે, અને જે કંઈ એને પોતાના સિદ્ધાંત આપ્યા છે એ માન્ય નથી. ઓકે, રાઈટ. નેક્સ્ટ, ડાર્વિન, એ થોમસ જે માલ્થુસ, આ નામ એક યાદ રાખવાનું છે, થોમસ માલ્થુસ, તો એના જે કે પણ વસ્તી પરના કાર્યથી ડાર્વિન એ ઘણા પ્રભાવિત થયા છે. કોના કાર્યથી? થોમસ માલ્થુસના વસ્તી પરનું જે કાર્ય એને કર્યું છે તેનાથી પ્રભાવિત હતા, અને પ્રાકૃતિક જે કે પણ પસંદગી એ વાસ્તવિક અવલોકનો પર આધારિત છે. વસ્તીનું કદ સ્થાયી છે ઋતુકીય ફેરફારની બાદ કરતા. કુદરતી જે કે પણ સ્ત્રોતો છે એ પણ મર્યાદિત છે, કારણ કે અહીંયા જો હવે ચર્ચા લઈ જાય છે આપણી ક્યાં, તો કે પ્રાકૃતિક પસંદગી અને જે કંઈ પણ સજીવ છે જે તે વસવટમાં રહેતો હોય તેના માટે એના કુદરતી જે કંઈ સ્ત્રોતો છે એ મર્યાદિત છે ને. જો એ અમર્યાદિત હોય તો એની વસ્તી પણ અમર્યાદિત, પરંતુ સ્ત્રોત તો મર્યાદિત છે. અને વસ્તીના જે કંઈ પણ સભ્યો એ બહારથી સમાન લાગતા હોય પરંતુ લક્ષણની અંદર પણ પોતે ભિન્નતા તો દર્શાવે જ છે ને, રાઈટ? જો દરેક સજીવ પોતાના મહત્તમ દરે પ્રજનન કરે તો વસ્તી વિસ્ફોટ થાય, પણ હકીકતમાં તો આવું બનતું નથી. જે કંઈ પણ સજીવ છે એના વસ્તીનું કદ એ મર્યાદિત રહેતું હોય છે, અને આનો અર્થ એ કે કુદરતી જે કંઈ પણ સ્ત્રોતો એમના માટે સજીવો વચ્ચે સ્પર્ધા થતી હોય છે, અને જે સ્પર્ધામાં ટકી રહ્યા તે પસંદગી પામ્યા. ઓકે, રાઈટ. ઓકે, તો આ બાબત એઝ અ વિદ્યાર્થી જીવનમાં આપને પણ લાગુ પડે છે, મને પણ લાગુ પડે છે, કે જે કંઈ પણ વર્તમાન સમયમાં જે કંઈ પણ જે તે ક્ષેત્રને લગતી જે સ્પર્ધા થાય છે એ સ્પર્ધામાં જે ટકી જાય છે એ આગળ છે, એના ઉદાહરણ ઢગલા બનશે, બરોબર? રાઈટ. તો ભિન્નતા એ આનુવંશિક છે, અને કુદરતી જે કે પણ સ્ત્રોત એનો વધુ સારો ઉપયોગ કેટલાક વસવાટમાં યોગ્ય રીતે અનુકૂલિત થયેલા માટે કરે છે, કે જે ફક્ત તેમને જ પ્રજનન કરી અને વધુ સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે. એટલે વ્યવસ્થિત કે જે કે પણ સજીવની અંદર જે ભિન્નતા આવી છે એ ભિન્નતા આનુવંશિક છે. એટલે કે હવે એ જે સજીવની અંદર જે કે પણ આપણે વાત કરીએ તો ભિન્નતા અલગ લક્ષણો આવ્યા છે, તો એ લક્ષણ એ ક્યાં જે છે આનુવંશિક બને છે, કારણ કે એને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવાનું છે ને. લાઈક ડીડીટી મચ્છર જુઓ, તો જે કે પણ મચ્છર છે એ પોતાના જે કે પણ નવી જે સંતતિ છે એની અંદર થોડીક ભિન્નતા લાવે છે, કે એ બદલાતા પર્યાવરણ એટલે કે ડીડીટી સામે ટકી શકે, એટલે કે ડીડીટીનું એ શોષણ કરી શકે અને એટલી સાંદ્રતામાં કિલ ન થાય. તો એટલે કહે છે કે ભિન્નતા એ આનુવંશિક બને છે, અને કુદરતી સ્ત્રોતોનો વધુ હવે સારો ઉપયોગ તે સજીવ કરી શકે તે માટે પ્રેરે છે. એ કુદરતી સ્ત્રોતોનો જો સારો અને મહત્તમ ઉપયોગ કરશે તો એ પર્યાવરણની અંદર એ મહત્તમ રીતે અનુકૂલિત પણ થઈ શકશે. ઓકે, અને જો એ અનુકૂલિત થશે તો હવે તો પોતાને જે કે પણ સંતતિ છે એ પોતે વધારી શકશે, કરેક્ટ? એટલે આ ભિન્નતા
કે જે આનુવંશિક છે અને કુદરતની અંદર જે સ્ત્રોતો છે એનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે તે પ્રેરે છે, અને તે બદલ એ સજીવ પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરે છે, એટલે કે અનુકૂલિત થઈ શકે છે, અને અનુકૂલિત જે થઈ શકે છે તે પોતાની સંતતિ આગળ વધારી શકે છે, રાઈટ? અને આમ સમય જતા કેટલીક પેઢીઓ પછી ફક્ત જે ટકી રહ્યા હશે તે જ વધારે સંતતિ ઉત્પન્ન કરશે, અને તેનાથી વસ્તીની જે કે પણ લાક્ષણિકતા છે તેની અંદર ફેરફાર જોવા મળશે, અને આવી રીતે કંઈક નવા સ્વરૂપોનો વિકાસ થશે. તો આ જે બાબત છે એ બાબત જો વ્યવસ્થિત સમજો આપણને ઉદ્વિકાસ તરફ લઈ જશે, કે ચલો એવું નથી કે પૃથ્વી ઉપર ઉલ્કા વર્ષા થઈ કે અન્ય બીજા કોઈ કારણોસર કે ભાઈ ચલો જ્વાળામુખી ફાટી નીકળ્યા, તો એવા પરિબળોને જો વધારે ધ્યાનમાં લઈએ તો સાથે સાથે આવા જે પરિબળો જે સજીવની અંદર ઇન્ટરનલ વ્યવસ્થિત એ પ્રગતિમાં હોય કે એ સજીવની અંદર થોડીક ભિન્નતા આવતી હોય, એનાથી પછી એની સંતતિમાં થોડીક ભિન્નતા હશે, નથી એની સંતતિમાં થોડીક ભિન્નતા હશે. એઝ આપણે હ્યુમનની વાત કરીએ તો અત્યારે જે હ્યુમન પાસે જે ભિન્નતા છે કદાચ એ પોસિબલ છે કે હવે કોઈ પણ કારણસર જો એમાં વિકૃતિ આવી જાય તો હવે એવા કોઈ સજીવની અંદર કંઈક નવા જ પ્રકારના લક્ષણો જોવા મળશે, તો હવે એ નવા પ્રકારના લક્ષણો સાથેના સજીવ એ કંઈક નવી જાતિ નિર્માણ કરશે. તો હવે જે કંઈ મનુષ્ય છે એની પણ હવે જો અલગ અલગ જાતિ વિકાસ પામશે, પોસિબલ છે. તો આવું સજીવમાં થયું છે ને, રાઈટ? હમણે જે વાત કરી ફિંચની, તો જે કે ડાર્વિન જે ફિંચ છે તો એને પોતે પોતાના પર્યાવરણને અનુરૂપ વિકસિત થવા માટે પોતાને સ્વરૂપની અંદર ફેરફાર કર્યા ને, રાઈટ? તો આવા જે સજીવ કે જે પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા માટે એ સર્જાય છે ત્યારે એની અંદર કંઈક ભિન્નતા હોય છે, અને આ જે ભિન્નતા છે એ સજીવને કંઈક પસંદગી અપાવે છે કુદરત તરફથી, અને કુદરતના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે, અનુકૂલિત થઈ શકે, અને પોતાની જે કે પણ સંતતિ છે એ નિર્માણ કરી શકે, રાઈટ? ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કે પણ જૈવિક જે ઉદ્વિકાસ એ ડાર્વિનની જે કે પણ પ્રાકૃતિક જે પસંદગી વાત છે એ વ્યવસ્થિત સમજાવે છે કે નવી જાતિ અથવા તો નવા જે સ્વરૂપ છે એનું નિર્માણ એ ભિન્નતા થકી કેવી રીતે થતું હોય છે. હા, અહીંયા ડાર્વિનની પણ એક ત્રુટિ તો છે જ કે ડાર્વિને ભિન્નતા વિશે તો ઘણું બધું સમજાવ્યું જો, પણ હવે એ ભિન્નતા એને એવું પણ કીધું છે કે આનુવંશિક થાય છે, પણ એ ભિન્નતા કયા કારણસર આનુવંશિક થાય છે અથવા એ આનુવંશિક માટે શું જવાબદાર છે એ બાબત ડાર્વિન ત્યારે પણ સમજાવી શક્યા નહોતા. ઓકે, તો આ એ બાબત એની ત્રુટિમાં આવતી હોય છે. પણ એક બાબત તો ચોક્કસ કીધી છે કે ધીમે ધીમે જે ભિન્નતા આવે છે અને એ ભિન્નતાને આધારે એ સજીવ નવા પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરે છે, અને ત્યાં પોતે અનુકૂલિત થઈ અને પોતાની સંતતિ નિર્માણ કરે છે, અને આ સંતતિમાં ધીમે 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 નવી ભિન્નતા આવતી જાય છે. જો બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આવી જે ભિન્નતા હોય છે એને પણ અહીંયા 100 વર્ષ, 1000 વર્ષ, લાખો વર્ષ થતા હોય છે. ઓકે, એટલે આ એવું નથી કે આજે થોડીક ભિન્નતા આવી અને આવતીકાલે નવી જ જાતિનું કંઈક નિર્માણ થયું, બિલકુલ નહીં, બરાબર? એટલે આવી વિકૃતિ આવે છે તેના લઈને ભિન્નતા આવે છે, અથવા એના ડીએનએ સ્ટ્રક્ચરમાં કંઈ ફેરફાર થાય છે તો ભિન્નતા આવે છે, પણ આ ભિન્નતા એની વસ્તીમાં ધીમે 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 એક નવી જાતિ એના ઉદ્વિકાસ તરફ લઈ જતી હોય છે, રાઈટ? જે કંઈ આપણે સ્થાનિક અનુકૂલિત શાખાની વાત કરી કે ભાઈ ચલો એક જ પ્રદેશ, પરંતુ પોસિબલ છે કે એ જે એક જે ઘાસ ચરે છે અને જે પાંદડા ચાવે છે તો એના જે કે જડબાની જે કે રચના છે, પોસિબલ છે એમાં કંઈક ફેરફાર હોય, કે એક જે ઘાસ ચરે છે તો એને એ પ્રકારે કંઈક જડબા અને જીભની કંઈક રચના હશે, જે પાંદ ચાવે છે તો એની અંદર કંઈક એવા પ્રકારની રચના હશે, રાઈટ? તો એ પોતાના જે કે પણ સ્વરૂપ છે એની અંદર થોડોક ફેરફાર જોવા તો મળે જ છે ને. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન એન્ડ હાર્ડી વેનબર્ગ પ્રિન્સિપલ, એટલે કે ઉદ્વિકાસ એની ક્રિયાવિધિ. જે અત્યારે વાત કરી છે વિકૃતિની, ત્યાં પણ આપણે વાત કરવાની છે વિકૃતિની જ, હ્યુગો ધ વ્રીસ. તો એ વાત છે મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસ એની ક્રિયાવિધિ, અને એક આવી જે સંતતિ છે તેની અંદર કારકોની વહેંચણી,
રાઈટ, તો એને લઈને આપણે સમજવાનું છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત. ઓકે, આ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આઈએમપી તો છે જ, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.